નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલમાં. તો હાલ મિત્રો, આજે ભારેથી અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાતમાં ભારે આગાહી, તેમજ આગામી 5 દિવસ સુધી રહેશે વરસાદની. તો મિત્રો, જે પણ અમારી ચેનલની અંદર નવા છે, સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. તો મિત્રો, હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર જ્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, એવામાં રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાન વિભાગે જાહેર કર્યું છે કે રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે, અને કોઈ કોઈક વિસ્તારોની અંદર વીજળી સાથે અને છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે. આ સાથે સાથે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જૂનાગઢ, પોરબંદર અને સુરતમાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 3 દિવસની જો આપણે વાત કરીએ તો અત્યંત ભારે વરસાદની આપણે વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, નવસારી, વલસાડ વગેરે વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી છે. તો હાલ મિત્રો વરસાદને લઈને સૌથી મોટો સમાચાર સામે મળી રહ્યા છે. રાજ્યની અંદર આગામી 12 થી 24 કલાકની અંદર મિત્રો ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો રાજ્યના 33 જિલ્લાઓની અંદર 217 તાલુકાઓનો વરસાદ નોંધાવવાનો અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો જૂનાગઢની અંદર વંથલીમાં 14.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો સૌથી વધુ જૂનાગઢના વંથલીની અંદર મિત્રો 14.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવવાનો અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ અત્યાર સુધીનો સિઝનનો 17.85% વરસાદ નોંધાયો છે, અને સૌથી ઓછો વરસાદની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર 7.6% જેટલો વરસાદ પડ્યો. તો હાલ મિત્રો, આજે ભારેથી અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાતમાં ભારે આગાહી, તેમજ આગામી 5 દિવસ સુધી રહેશે વરસાદની આગાહી. તો મિત્રો, હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર જ્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, એવામાં રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાન વિભાગે જાહેર કર્યું છે કે રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે, અને કોઈ કોઈક વિસ્તારોની અંદર વીજળી સાથે અને છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે. આ સાથે સાથે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જૂનાગઢ, પોરબંદર અને સુરતમાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે રાજ્યની અંદર હવે વરસાદ જામ્યો છે, એવામાં આગામી 3 દિવસની જો આપણે વાત કરીએ તો અત્યંત ભારે વરસાદની આપણે વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, નવસારી, વલસાડ વગેરે વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી છે. રાજ્યની અંદર આગામી 12 થી 24 કલાકની અંદર મિત્રો ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો રાજ્યના 33 જિલ્લાઓની અંદર 217 તાલુકાઓનો વરસાદ નોંધાવવાનો અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો સૌથી વધુ જૂનાગઢના વંથલીની અંદર મિત્રો 14.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવવાનો અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ અત્યાર સુધીનો સિઝનનો 17.85% વરસાદ નોંધાયો છે, અને સૌથી ઓછો વરસાદની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર 7.6% જેટલો વરસાદ પડ્યો. તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ. તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે, સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે, તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર, ભરૂચ, સુરત તેમજ અમરેલી, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જૂનાગઢ, રાજકોટ
પોરબંદર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક અંશે અડવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની પર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે, જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર જ્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે એવામાં રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાન વિભાગે જાહેર કર્યું છે કે રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે અને કોઈ કોઈક વિસ્તારોની અંદર વીજળી સાથે અને છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે. તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.